ઇન્કમ ટેક્સના દરોડાની કાર્યવાહીમાં સર્વેથી બિલકુલ અલગ કાર્યવાહી હોય છે આ માટે અમદાવાદ ખાતે ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશનની કચેરી કાર્યરત છે આ કચેરીની નીચે રાજકોટમાં એડિશનલ ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન કામ કરતા હોય છે જેની નીચે સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગ આવેલો છે સૌરાષ્ટ્રમાં દરોડા અને સર્વેની કાર્યવાહી માટે રાજકોટમાં બે ડેપ્યુટી ડાયરેક્ટર કાર્યરત હોય છે જ્યારે કચ્છ ઉપર નજર રાખવા માટે ગાંધીધામ ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર બેસતા હોય છે અમદાવાદમાં બેસતા ડાયરેક્ટર માત્ર અમદાવાદ અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપર નજર રાખતા હોય છે જ્યારે સુરતમાં બેસતા ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન દક્ષિણ ગુજરાત એટલે કે સુરત વલસાડ વાપી ઉપર વોચ રાખતા હોય છે આ બંને ડાયરેક્ટર ઉપર અમદાવાદમાં એક ડીજી કક્ષાના અધિકારી પણ કામ કરે છે જેની પાસે ગુજરાત ઉપરાંત રાજસ્થાનનો પણ હવાલો છે દરોડાની વાત કરીએ તો કોઈપણ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ દ્વારા પાડવામાં આવતા દરોડા ઇન્કમટેક્સ કલમ એકસો બત્રીસ હેઠળ કાર્યવાહી હેઠળ પાડતા હોય છે જેના માટે કોઈપણ એરિયાના ડેપ્યુટી ડાયરેક્ટરને પહેલા કેસ તૈયાર કરવો પડતો હોય છે આ કેસમાં એક ગ્રુપના બેનામી વ્યવહારો પકડવા માટે તે ગ્રુપની તમામ માહિતી એકત્રિત કરવી પડતી હોય છે આ ગ્રુપની કેટલી ઓફિસ ડાયરેક્ટરોના રહેઠાણ અને ડાયરેક્ટરોની નજીકના વ્યક્તિના સરનામા મેળવી આખો કેસ તૈયાર કરવામાં આવતો હોય છે અને આ કેસની લીલી ઝંડી અમદાવાદમાં બેઠેલા ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન દ્વારા મળતી હોય છે અને ડાયરેક્ટર દ્વારા સંબંધિત ગ્રુપના તમામ લોકોના વોરંટ આપવામાં આવ્યા પછી જ દરોડાનું ઓપરેશન શરૂ થતું હોય છે સર્વેમાં માત્ર ઇન્કમટેક્સ ઓફિસ ઉપર જ જતું હોય છે જ્યારે દરોડાની કાર્યવાહીમાં ઇન્કમટેક્સ દ્વારા એક જ ગ્રુપના તમામ લોકોની ઓફિસ રહેઠાણ અને વિશ્વાસુ માણસોના રહેઠાણ અને ઓફિસ ઉપર એકસાથે ત્રાટકવાનો પ્લાન થાય છે લગભગ લોકોને ખ્યાલ હશે કે સર્વે માત્ર પાંચ છ જગ્યાએ થતા હોય છે જ્યારે દરોડાની કાર્યવાહી એક ડઝનથી પણ વધુ એટલે કે વીસ પચીસ ત્રીસ જગ્યાએ થતી હોય છે આ દરોડાની કાર્યવાહી દરમિયાન જો વધારે સ્થળે તપાસ કરવાનું નક્કી થાય તો પછી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અમદાવાદ જવું પડતું નથી પરંતુ રાજકોટમાં બેઠેલા એડિશનલ ડાયરેક્ટર પાસેથી વોરંટ મેળવીને તપાસ દરમિયાન વધારાના સ્થળો ઉપર તપાસ થઈ શકતી હોય છે સર્વેમાં ગણીગાંઠી રકમનું ડિસ્કલોઝર થતું